નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પોથી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અમરેલી તાલુકાના સોનારિયા ગામે એકાદ માસ પહેલા થયેલ લૂંટના આરોપીને અમરેલી તાલુકા પોલીસે ઝડપી પાડી સોનારિયા ગામમાં ફેરવે. અમરેલી તાલુકાના સોનારિયા ગામ ખાતે એકાદ માસ પહેલા બાલકૃષ્ણ ટ્રાવેલર્સના લૂંટ કરેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી તાલુકા પોલીસ. અમરેલી જિલ્લામાં હાલમાં જે મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી બાબતે શ્રી પોલીસ અધિક્ષક જગદીશ પટેલ સાહેબને સીધા માર્ગદર્શન હેઠળના અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ, જે સૂચના અન્વયે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક LB મોણપુરા સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ગત તારીખ 24/3/2000 ચાલુ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર HN સેગલિયાના તથા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ સિકંદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ તથા રાઇટર જાકીરભાઈ તથા રાઇટર પ્રકાશભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ અભયસિંહ પરમારનાઓએ વોચ કરી અમરેલી બાયપાસ રોડ પર લીલિયા ચોકડી પાસે આરોપી ઉભેલ હોવાની બાતમી મળતા લીલિયા ચોકડી જઈ આરોપી નીરુભાઈ બાબલુભાઈ ધાકડા ઉંમર વર્ષ 30 ધંધો ખેતી રહેર કેરિયાચાળ તાલુકો જિલ્લો અમરેલીવાળાને પકડી પાડી સઘન પૂછપરછ કરતા પોતે આજથી 2 માસ પહેલાં સોનારિયા ગામમાં બાલકૃષ્ણ ટ્રાવેલર્સ બસ રોકી મહેતાજી પાસેથી રોકડ રૂપિયા 11,000ની લૂંટ કરેલ અને પોતાની સાથે અન્ય 2 આરોપી વિનુભાઈ ગોબરભાઈ દાદુકિયા રહે સોનારિયા તાલુકો જિલ્લો અમરેલી, બીજો હિપાલભાઈ સુરતભાઈ વાળા રહે કથિયાવદર તાલુકો ધારી જિલ્લો અમરેલી વાળાઓના નામ આપેલ છે, તેમજ પોતે ખાંભા તાલુકાના જીવાપર ગામે આ બાલકૃષ્ણ ટ્રાવેલર્સની બસ રોકી ડ્રાઈવર કંડક્ટરને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બસમાં તમામ કાચ ફોડી નાખી આશરે 1,00,000 રૂપિયાનું નુકસાન કરેલની કબૂલાત આપેલ છે. પોલીસ પોથી રિપોર્ટ બાય મંથન માંડાણી.